મિત્રો ધોરણ ચાર હિન્દી એટલે હું માખી છું જોઈ છે બધા માખી હા ના જોઈએ તો જોઈ લે દેખાય છે ફોટોમાં દેખાય છે ને માખી તો બધા જોઈ હોય હે તો આપણે એના વિશે ભણીએ મખી એટલે માખી એટલે રોગો સાફ સુથરા એટલે સ્વચ્છ મોહલ્લા એટલે શેરી ગંદકી એટલે ગંદકી કોણ એટલે કોર્ણ જગહ એટલે જગ્યા ભલાઈ એટલે ભલું કરવું અથવા તો કલ્યાણ કરવું પરિવાર એટલે કુટુંબ મેં મખી હું મુજબ કોણ નહીં જાણતા હું માખી છું મને કોણ નથી જાણી શકતું એસી કોઈ જગ્યા નહી હે જગ્યા મેરી હાજરી ન એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મારી હાજરી ન હોય હા સફાઈ સે દૂર ભાગતી હું કે છે કે હા સાફ સ્વચ્છ હોય એનાથી એકદમ સફાઈ કરી હોય એનાથી હું દૂર ભાગી જાઉં છું ગંદી ચીજે મુજબ બહુ જ પસંદ હૈ ખરાબ ચીજો હોય એને બહુ જ પસંદ છે માખીને ખરાબ ચીજો પસંદ હોય આપને સારી ચીજો પસંદ હોય એટલે સફાઈથી દૂર ભાગે અને આપણે સફાઈમાં જ રહીએ છીએ એટલે એટલે આપણે આપણે પણ સાફ રાખવું રાખવું જોઈએ જોઈએ સ્વચ્છ માખી આવે જ નહીં ગંદી ચીજે મેં રોગો કે જંતુ રહેતે હે ગંદી ચીજો હોય એનામાં રોગોના જંતુ રહે છે મેં જંતુઓ કો ઘર ઘર ફેલાતી હો હું એ જંતુઓને ઘર ઘર સુધી ફેલાવું શું ખરાબ ચીજોમાં માખી ત્યાં રહે છે એટલે ત્યાંથી બધી વસ્તુ જે જંતુઓ હોય ત્યાંથી એ લઈ આવે અને ઘર ઘરમાં બધી માખીઓ આવે ક્યાંથી શું લઈને આવતી હોય આપને ખબર હોય નહીં ખરાબ ચીજો પર બેસે અને બધાના ઘરે જાય છે અને આપડી કોઈ ખાવાની ખુલ્લી ચીજો પડી હોય ને એમાં માખી બેસે એટલે આપ ખાઈએ આપને ખબર ન હોય કે માખી ક્યાંથી આવી છે એટલે આપે એ વસ્તુ ખાઈએ તો આપણે શું પડીએ બીમાર પડીએ એટલે કોઈ પણ વસ્તુ હોય એને હંમેશા રાખવી જોઈએ હંમેશા હંમેશા આપણો શેરી જે છે એને સ્વચ્છ રાખવું જોઈએ એટલે આપણા ઘરમાં માખી આવે જ નહીં એને ગંદી ચીજ બહુ પસંદ હોય એટલે ગંદી ચીજોમાં જ રહે એટલે આપણે તો સફાઈ રાખીએ એટલે આપણા ઘરમાં એટલી માખી આવે નહીં બહુ સી બીમારી મેરે કારણ હિ ફેલતી હે ઘણી બધી બીમારીઓ રોગો જે છે મારા કારણ હિ ફેલાય છે મારા કારણથી જ ફેલાય છે એટલે કે

તમારે ઘર મેં સાફ સફાઈ હોગી તો મેં વહા નહી આવ તમારું ઘર તમે સ્વચ્છ રાખશો તો હું ત્યાં આવીને પરિવાર કી ભલાઈ હે છે કે હું ન આવું એમાં જ તમારી અને તમારા કુટુંબની ભલાઈ છે તમારા પરિવારની ભલાઈ છે વિદ્યાર્થી મિત્રો તમે સમજણ પડી આ માખી જોઈ હા એટલે કોઈ વસ્તુ જે છે આપણને હંમેશા ઢાંકીને રાખવી જોઈએ અને સ્વચ્છ આપણું શેરી અને આંગળું જે છે આપણું ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ